नमस्ते बाळ दोस्तों, मारू नाम छे ईलाबेन सोलंकी। आपणी शाळा बाल भारती एनुं नाम छे शांति कुमार कोठारी प्राथमिक शाळा। खबर छे ने, मोटुं विशाळ મેદાન આવેલું છે અને દોડતા દોડતા આપણે વર્ગમાં નાના એવા વર્ગમાં આવો છો ને, તો શરૂઆત કરીશું આપણે પ્રાર્થનાથી। ॐ भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात्। ॐ शांति शांति शांति। प्रार्थना करिए तो मन ने शांति मळे अने शांति आनंद थी आपणे ज्यारे वर्ग में आवीए के घर में होइए, ज्यां जो त्यां सरस मजानुं मन प्रफुल्लित रहे छे। एटले आवा प्रफुल्लित मन में आपणे जेवा रमवाईए, मम्मी जोड़े होय, वर्गमां होय, पण आपणे आजूबाजू जोईए छीए ने, आ आजूबाजूनुं छे बधुं। आपणे कंई वधारे शीखशो तो तमने खबर पड़े, एटला माटे आपणे आ વિડિયોમાં શરૂઆત કરીશું। અહીંયા છે નાની કેરી અને અહીંયા છે મોટી કેરી। આમ નાની મોટું એ કેરી ફળ શાકભાજી દ્વારા પણ આપણને જોવા મળે છે, પણ તમે તો નાના છો ને, મોટા થયો મોટું જોશો। અત્યારે નાના બાળકોને જોયું, નાનું એવું ટેડી બેર મારા હાથમાં આવી ગયું છે અને તમારે છે મોટું ટેડી બેર જોયું ને, નાનું મોટું ખ્યાલ આવે ને કે આ નાનું દેખાય છે તો નાની જગ્યા રોકે છે અને આ ટેડી બેર કેટલી જગ્યા રોકીને ઊભો છે। એવી રીતે હું રમતા રમતા મોટા ભાઈ જોડેથી બોલ લઉં છું તો મોટો ભાઈ કે, જાને નાનો ભાઈ છે તો નાનો બોલ પકડો, મોટો ભાઈ છે તો મોટો બોલ જોયો ને। આવી રીતે ઘરમાં શું શું હોય છે ખબર છે? નાનો ચમચો જોયો અને મોટો ચમચો, પણ નાનાને તો ચમચો ના કહીએ આપણે, મમ્મી જમવાનું આપે તો મમ્મી વાટકીની સાથે નાની ચમચી આપે છે, પણ મમ્મી તો બધાને આપે છે પીરસવા માટે મોટું જોઈએ તો આ મોટું બાઉલ છે તો મમ્મીને મોટા બાઉલથી ચમચા દ્વારા આલે ખબર છે ને, અને ભાઈને કે લે ભાઈ તારા માટે નાની વાટકી ને નાની ચમચી। એવી રીતે મમ્મી મોટી છે, જોયું આ મોર છે એની સાથે એનું નાનું એવું બચ્ચું છે, જોયું ને તો નાનું મોટું। આવી રીતે અનેક વસ્તુઓ ઘરમાં હોય છે, અત્યારે તો કોરોના ચાલે છે ને, તો કેટલા દિવસથી ઘરમાં બધા બેઠા છો, સ્કૂલે આવી શકતા નથી, તો ઘરમાં અમારા માટે વિડીયો આવું કરીએ છીએ અમે, તમે જોવો છો ને, તો ઘણી બધી નાની વસ્તુઓ તો આ રીતે મમ્મીને પૂછીને પણ તમે નાની મોટી વસ્તુઓ જોઈ શકો છો। શરૂ કર્યું છે જાડું અને પાતળું, તો પાતળું ઘણી બધી વસ્તુઓ હોય છે ઘરમાં હોય છે ને, શરૂઆત આપે તમે નાના એવામાં પાતળા છો ને અને મો દાદા છે જાડા, એમ આપણે મોટું મેદાનમાં આપણી સ્કૂલમાં ઝાડ છે, એનું થડ કેવું છે જાડું, અને નાના નાના છોડ ચોમાસામાં ઉગી ગયા છે ને, તો નાના હોય તો એનું ડાળી પાતળા ઝાડ કેવું હોય, એનું લાકડી કેવું પાતળું હોય, કેમ કે ઝાડ હોય તો થડ મોટું હોય, એટલે જોયું આ દસ્તો છે અને આ પણ દસ્તો છે, પણ આ નાનો છે તો પાતળો છે, એમ છોડ હોય મોગરો એ બધા છોડ હોય તો એના નાની ડાળા હોય, જ્યારે મોટું આપણે સ્કૂલમાં છે ને બારા મેદાનમાં આપણે રમીએ છીએ ને રસીબાના, આવો આવો આપણા મોટા બેન આવી રહ્યા છે, જોયું ને, હા નમસ્તે કરજો આપણા સાથે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે। આ મોટા બેનનું નામ છે ખબર છે તમને? પારુબેન ત્રિવેદી, જેમ આપણો આ મોટું મેદાન આપણને કોણે આપ્યું છે? જસીબાએ, અને આપણે એ ઝાડના નાના નાના ફળ છે એમાં ઝાડ કર્યું છે, જસીબા જેવા મોટા લાવું એમ ઝાડ મોટા લોકોને છાંટો આપી છે, અને છોડમાં સરસ મજાના પાકડી આ ડાંડી હોય મન છે મોટું, અને સરસ મજાના ગુલાબ ગોગડા નાના નાના ફૂલ આવે એમ આપણી આ શાળાના પણ આપણે નાના નાના તમે ઝુલકાઓ એ આપણી શાળાના ફૂલ છો, જોયું ને એમ આપણને મોટા એ મમ્મી ઘરમાં સમજાવે છે ને, એમ સ્કૂલમાં કોણ સમજાવે? મોટા બે તો મોટા છે, આપણે એમના નાના છીએ,
ચોખા લઈ લો, આ મોટું આવી ગયું, ભૂલ થઈ ગઈ ને, તો આને શું કહેવાય? નાનું, બરાબર ને? એટલે નાનું પણ આપણે શું શીખ્યા? આ પાટું છે અને આ ખોખું છે જાડું. એવી રીતે મેં તમને દોસ્તો નાનો પાટો જાડો પાટો, પછી આ લાકડી છે, આ જાડી છે, આ પાટલી છે, જોયું ને? એટલે કઈ પણ હાથમાં આવે તો ખબર પડી જાય કે આને ઓછી જગ્યા અને વધારે જગ્યા. તળાવમાં ખૂબ માછલીઓ હોય, પણ માછલીઓ તો ઘણી બધી હોય, એમાં અને આ જળકોણની કેટલી જાડી છે, જોયું ને? આટલું બધું પાણી રોકે, જગ્યાને વધારે જોઈએ. જ્યારે આ છે પાતળી માછલી, કેવી પાતળી, જોજો આ જગ્યા વધારે રોકે છે. હવે આ છે પાતળી માછલી, પાતળી માછલી ઓછી જગ્યા રોકે અને ફળ્યા કરે, એટલે જાડું પાતળું એમ આપણું આ ટેડી બેર જોયું ને, મોટું. અને આ ટેડી બેર કેવું હતું? પાતળું. તેથી આપણને ખબર પડે ને કે જેટલું જાડું એટલું વધારે જગ્યા, જેટલું પાતળું એટલી જગ્યા ઓછી. આજે આપણે જોઈશું મૂળાક્ષરો. શરૂઆત ક્યાંથી કરીએ છીએ ખબર છે આપણે? દરેક જણા ગણપતિ દાદાથી. તો આ છે ગણપતિનો ગ, જોયું ને? તમારે દોરવાનું છે ગણપતિ શું ગ. તો સૌથી પહેલા કરીશું દાદાની લાકડીથી, અને એક લાકડી દોરી, પછી અડધો ચાંદા, જેવો ચાંદામાં આકાશમાં બીજનો ચાંદ હોય ને તો આટલો નાનો હોય છે, અને આ ગણપતિનો ગ બની ગયો. દરેકના ઘરમાં હોય છે ને ગણપતિ દાદા, એ આ એ જ ગણપતિ દાદા છે, જોયું? પછી બીજું શું હોય ઘરમાં? ગરણી. ઘણા બધા શબ્દો જેમ ઘરમાંથી મળી જાય એમ તમને ગરણી મળી, પછી તમને મળી છે ગ્લાસ, જોયું ને? ગણપતિનો ગ, ગ્લાસનો ગ, એમ ગણપતિ દાદાનું જોયું ને તમે? સરસ. આમ તો આપણો ગણપતિનો ગ મળ્યો ને, ખબર પડી ને ગ. પછી ગમે ત્યારે આપણે કેમ કે હો તમે ગામડે ગયેલા તો એમાં શું આવે? ગણપતિનો ગ. એવી રીતે આપણે બીજો શબ્દ જોઈએ છે તો ગ ગણપતિનો તમે કેવી રીતે બનાવ્યો? એક સૌથી પહેલાં તો તમે લાકડી દોરી, શું દોરી દાદાની? હોય ને ઘરમાં તો ગ. સરસ. હવે તમે કીધું કે ટીચર તમે ચાંદ બનાવ્યો તો અડધો, તો મેં કીધું હા, તો અડધો કર્યો અને પાછો મેં દોરી દીધો, લીટી દીધો, પગનો મ બની ગયો. તો મ માટે તો ઘરમાં હોય છે મમ્મી, પછી મ એટલે મામા, એમ આપણે જોઈશું. સરસ મજાનો પૂરો બની ગયો મ. મુરાભાઈ બન્યા, પછી મગનો મ તમે બતાવ્યો ને, જોયું ને? સરસ. હો મેં કેવો લખ્યો, વાત છે ને બરાબર છે ને? નહીં, મગનો મ આ એ જ મૂળાક્ષર છે. પછી આ છે મરચાનો મ, લીલા કલરો સરસ મજાનો મરચાનો મ છે. અને આ છે મ મોરનો મ, મોરની જોડે જોડે શું હતું ખબર છે? માછલીનો મ. આ બધું આપણી આજુબાજુ જોવા મળે છે, આમાં તમે ઘરે પણ બોલી શકો છો, અને ઘરમાં તો હતા તો ઘણું બધું કરતા હતા, પણ અત્યારે આપણે ઘરમાં મમ્મી મામા મોટું એવી રીતે મગર આ બધું આપણે જોયું ને. તો હું અહીંયા મગરનો તમને અહીંયા મૂકીને બતાવ્યો તો તમને વિડીયોમાં જોવા મળે છે. હા હા, તો ક્યાં હતો મગરનો મ? તો લીટી દોરતા દોરતા શીખી જવાનું, કઈ નથી.
અને બીજું જ્યાં મંદિર હોય ત્યાં સરસ મજાનું નગારું વાગતું હોય, જોયું આ નગારાનો ન, અને મંદિર જતા હોય ત્યાં નગારું વાગે, અને નારિયેળ ન હોય ન નારિયેળનો એ બને નહીં, તો આ એ જ નગારાનો ન નારિયેળનો ન જોયું મોટી ઘરમાં બોલે કે નારિયેળ ક્યાં જઈને આવ્યા મંદિરે જઈને, તો આ નારિયેળનો ન છે, અને મંદિરમાં સરસ મજાનું નગારું વાગે આરતીનો ટાઈમ હોય તો મજા આવે ને, તમે જાઓ આજુબાજુ મંદિરમાં ઘરે, હા પછી આવીને કહેજો હો કે ટીચર અમે આવ્યા બધા સ્થળો જોયા હતા અને એમાં નગારાનો ન મારી મંદિરમાં નગારું વાગતું હતું, જોયું ને હવે નગારાનો ન, પછી નગારાનો ન તો જોયો નાનું નાના નાના બાળકો, હવે આપણે આગળ જઈશું તો હવે મૂળાક્ષર કયો છે, ગોળ મીઠું કરી દીધું, હવે મારે તો ચાંદો દોરવાનો જ છે, અડધું અડધું કરતા કરતા સરસ મજાનો અને સીધી લાકડી આવી સરસ, જોયું આ શું મને કર્યું હશે, આ ટીચર તો લીટી જ કરે છે, તો તમે પણ અર્ધ ચાંદો દોરતા દોરતા લીટી કરશો ને તો જમરૂપનો બનશે જ, મને જમરૂપનો જ, જોયું ને સરસ મજાનું અત્યારે જો લાડીઓમાં જ્યાં જો ત્યાં જમરૂપના જ ફ્રૂટ સરસ મજાનું આવી ગયું છે, હો આપણે ખાતા હતા ને ગુરુવારના નાસ્તામાં ફ્રૂટ એ જ આ જમરૂપ છે, જોયું તો આ જમરૂપ છે, તો જમરૂપમાં આવે છે મોટી ડોકવાળું ઊંચી જેની ડોક હોય એવું આ છે જીરાફ, શું છે આ જીરાફ સરસ મજાનું છે, જોયું તમને બતાવ્યું ને જેની ડોક લાંબી હોય, જ એટલે જીરાફ, જ જલેબીનો જ સરસ મજાની જલેબી ચડાતી હોય ગરમ ગરમ હોય તો મજા આવે ને, એ આ જ આપણે બનાવ્યો છો, જોયો છે ને, જો હવે તમે ઘરમાં એક કાગળ લઈને કરશો ને અને પછી મને બતાવજો, હો હા કારણ કે હું લાકડી દોરું છું ગાનો એવો ચાંદ દોરું છું અને અક્ષર બને છે મૂળાક્ષર, તો જ જમરૂપનો જો, હવે તો કે હા ટીચરે સરસ બતાવ્યું મને, હવે મારે તમને બતાવવું છે, જોયું હવે હું તમને શું બતાવીશ બધું તમને ગમે, પણ સૌથી પહેલાં તો તમારે શું જોઈએ ખબર છે, રમકડા, તો એ પણ હું સરસ જોજો, હા બધા મારે તો ચાંદ કરી નાખ્યા, બીજનો ચાંદ થઈ ગયો ને આકાશમાં સરસ શરૂઆત થાય છે અજવાળાની ત્યારે, અને એને સરસ મજાની લીટી બનાવી દીધી, હવે મારે શું થઈ ગયું બગડવે ના બોલતા, હો કારણ કે આ તો મારો છે રમકડાનો ર, આ રીતે તમે ઘરમાં લીટી દોરતા દોરતા શીખજો અને ગભરાવાનું નહીં, કારણ કે રમકડાનો ર પણ સરસ મજાનો, જો અહીંયા એક છે કે આ કેવા રમકડા નાના નાના આપ્યા છે, તો મારે તો આ ઘૂંટીને હું ફરીથી રમકડાનો ર મૂળાક્ષર બોલાય, શું બોલાય ર રમકડાનો, પછી ઠંડી ચડતી હોય ઘણીવાર રજાઈ બોલતા હોય, અને સૌથી પહેલાં તો તમે શેનો ઉપયોગ કરો છો ખબર છે, રમકડામાં ર બોલવું હોય તો તમારે બોલવાનો છે અને શું કહેવાય ખબર છે, ચા દૂધ માટે શું લેવાનું, રકાબી, જોયું આ ઘરમાં મળી જશે ને, તો ઘરમાં મૂળાક્ષર બોલતા બોલતા શીખજો કે આ શું રકાબી છે, પહેલો પહેલો અક્ષર આવશે ર રકાબીનો, રમકડા રમતા રમતા રમકડાનો ર, જોયું ને હા આ એ જ રકાબી બનાવી દીધી, હવે તમે જે બનાવો છો એ જ મારે બનાવવાનું હોય છે, તો હવે રકાબી તો બનાવી દીધી ચાલે, પણ હવે આપણે બીજું કંઈક બનાવ્યું છે એમાંથી, તો મેં તમને ર રકાબીનો બતાવી એવી રીતે અર્ધ ચાંદો બનાવીશું, શું બનાવી દઈશું આપણે, અને સરસ મજાની લાઈન આપીને સ લાઈનો છ બની ગયો, શું બની ગયું તમારું છ શણાયનો, હવે એની પછી લાકડી આવી ગઈ છે ટેકો છે નો સરસ, જો ના બનીએ તો અધૂરો શબ્દ બને, એટલે મારે બનાવવાનો છે શણાયનો છ, જોયું ને કે સરસ મજાની શણાઈ દોરેલી છે, તો આ શણાઈ છે, શણાઈ ક્યાં ક્યાં વાગે ખબર છે, લગ્ન હોય સરસ મજાના નાટકો થતા હોય ગીત વાગતું હોય ત્યારે સરસ મજાના શરણાઈના સૂર લેલાય, અને એમાં તમે શું પીવો છો સરબત,
પીવો છો ને? હા, આ શરબતનો સ કહેવાય, શું બોલાય? અને એની સાથે અત્યારે તો છોકરાઓને શક્કરિયા અને બટાકાવાળું ભાવે છે ને, તો શક્કરિયાનો સ છે આ. જોયું આ શક્કરિયાને? સરસ મજાના બાકીને ખાજો હો, બટાકા જેવા લાગે છે. તો આ છે શરણાઈનો સ. જોયું આપણે આ બધા મૂળાક્ષરો ઘરે બેઠા શીખવાના. ટીચર તો બોલે છે પણ સાથે સાથે તમે પણ શીખશો ને. તો હું કોઈ શરણાઈનો સ જુઓ, તમે હોમવર્ક કરશો ને ઘરે તો તમને શીખવા મળશે. મોર, શરણાઈ, ગ્લાસ, રમકડા, રતાદી, શક્કરિયા, માછડી, ઘણું બધું આ તમે રમકડા જોયા. આ જ રીતે તમે મૂળાક્ષર શીખવું હોય તો ઘરમાં નાની